વેલકમ ફ્રેન્ડ્સ, આપનું આજના ટ્યુટોરિયલમાં સ્વાગત છે। હવે આજના પીરિયડમાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદું ભૂતકાળ, એની આપણે પ્રેક્ટિસ કરવાની ફ્રેન્ડ્સ। એના પૂરક શબ્દો અને સૂત્રો આપણે પહેલા શીખી ગયા છે, તો એક્ઝામમાં તમને પૂછાશે આ રીતે કે કૌંસમાં આપેલા ક્રિયા શબ્દ યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો। सपोज इंग्लिश में वो आपको हुआ है fill in the blanks with the appropriate form of the verbs given in the bracket। तो पहले वाक्य में तुमने आपी छे I dash at home yesterday और અહીંયા yesterday आयो शब्द એટલે સાદો ભૂતકાળ થઈ ગયો ફરે। આ વાક્ય હકાર છે, તો હકારનું સૂત્ર મેં તમને શીખવાડ્યું છે, કર્તા જોડે V2 અથવા કર્તા જોડે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પાસ્ટ ટેન્સ ફોર્મ ઓફ ધ વર્બ હકારમાં આપણે લખવું જ પડે। તો ઓલરેડી આપણે બી શીખી ગયા છે મિત્રો, તો બીના ભૂતકાળના રૂપો કયા થાય? વોઝ કે વેર, એ યાદ આવવું જોઈએ તમને તરત। જ્યારે કૌંસમાં આપેલું હોય અને ભૂતકાળની ખાલી જગ્યા હોય તો વોઝ કે વેર જવાબ આવે, એ ખાસ યાદ રાખજો। તો પહેલા વાક્યમાં હું ગઈકાલે ઘરે હતો, તો આપણે શું લખીશું ફ્રેન્ડ્સ? આઈ વોઝ એટ હોમ યસ્ટરડે। पछी बीजू वाक्य है फ्रेंड्स, सोनू डैश टू कार्स लास्ट ईयर, तो गया वर्षे लास्ट ईयर। आ सादो भूतकाळ में ओरक शब्द छे, कौंस में तमने हैव आपेलू छे। आ वाक्य हकार छे फ्रेंड्स, એટલે હકારમાં સૂત્ર શું થાય? કર્તા જોડે ક્રિયાપદનું ભૂતકાળનો રૂપ। તો हैव નું ભૂતકાળ શું થાય ફ્રેન્ड्स? had થાય, એ તમને આપણે શીખેલા છે। तो सोनू પાસે ગયા વર્ષે બે ગાડી હતી, तो हैव नो भूतकाल में हैड लगी दी। दो सोनू हैड टू कार्स लास्ट ईयर। ए पछी नो वाक्य छे ही डैश दिस पिक्चर लास्ट वीक, तो आमा पण मैं तुमने और शब्द आपेलो छे गया अठवाडिये। तो कौंस में ड्रॉ आप्यु छे અને વાક્ય હકાર છે, એટલે કર્તા જોડે V2, તો આનું આપણે V2 શું થઈ જાય? ડ્રુ થઈ જાય। તો એને ગયા અઠવાડિયે આ ચિત્ર દોર્યું, तो ड्रॉन भूतकाल तो सब फ्रेंड्स ड्रीम। ए पछी वाक्य आव्यु में कि मिला डैश नॉट डैश मी येस्टरडे, तो येस्टरडे भूतकाल थी गयो फ्रेंड्स। तो आ वाक्य नकार छे, तो नकार माने प्रस्ताव में सादा भूतकाल में हमेशा फ्रेंड मोस्टली बे खाली जगह पूरवानी आवे। तो एक खाली जगह में आपणे डीड हेल्पिंग वर्ब तरीके મૂકી દેવાનો અને બીજું ક્રિયાપદનું V1 એટલે બેઝ ફોર્મ ઓફ ધ વર્બ વિધાઉટ ટુ। તો મિલાપ ડીડ નોટ, સોરી ફ્રેન્ડ, હા અહીં આપણે મી લખી દઈશું। મિલાપ ડીડ નોટ, અહીં હું ડીડ લખીશ, અહીં આપણે આવશે હેલ્પ। મિલાપ ડીડ નોટ હેલ્પ મી યસ્ટરડે, બરોબર મિત્રો। એ પછી આવ્યો આપણે વાક્ય કે હાઉ મચ વર્ક ડેશ યુ ડેશ લાસ્ટ મંથ, તો લાસ્ટ મંથ એટલે ગયા મહિને। આવી સાદો ભૂતકાળ થઈ ગયો। તો મિત્રો તમે કે ગુજરાતી સૂત્ર છે કે તે ગયા મહિને કેટલું કામ કર્યું, તો હાઉ મચ વર્ક ડીડ યુ ડુ। डीड जोड़े क्रियापद तो मूळ रूपाण એટલે કૌંસમાં મે ડુ આપી છે, તો આપણે ડુ મૂકી દેવાનું। એ પછી 6 નંબરનું વાક્ય આવ્યું ડેશ યોર ફ્રેન્ડ ડેશ એ ન્યુ કાર યસ્ટરડે, આ પ્રશ્નાર્થ વાક્ય ફ્રેન્ડ। તો તમારા મિત્ર પાસે ગઈકાલે નવી ગાડી હતી અથવા ગઈકાલે એને નવી ગાડી ખરીદી, એવું વાક્ય આપી સોરી। તો શરૂઆતમાં આપણે ડીડ મૂકી દેવાનું, did your friend એટલે did જોડે ક્રિયાપદ મૂળ, એટલે આ by નું by આપણે મૂકી દઈશું। તો did your friend buy। એ પછી આવશે dash you many problems last year, last year એટલે સાદો ભૂતકાળ થઈ ગયો ગયા વર્ષે। અને આ વાક્ય પ્રસ્તાર છે, પણ એક જ ખાલી જગ્યા છે। તો મિત્રો કોર્સ અમે તમને have આપેલું છે, એટલે જ્યારે સાદા ભૂતકાળમાં એક જ ખાલી જગ્યા હોય પ્રશ્નાર્થ વાક્યમાં કદાચ કે નકારમાં, અને કૌંસમાં તમારી પાસે બી અથવા હેવ આપેલું હોય, તો એક જ જવાબ આવે, કાં તો વોઝ વેર હોય કાં તો હેડ હોય। तो તમારે ગયા વર્ષે બહુ તકલીફ હતી તો હેડ યુ મની પ્રોબ્લેમ અહીં આપણે હેવ નો ભૂતકાળ હેડ શીખી ગયા છે હેડ યુ બરોબર મિત્રો એ પછીનું વાક્ય મે આપ્યું છે why dash you dash there yesterday yesterday લે ગઈ કાલે આ પ્રશ્ન શબ્દ ઓર વાક્ય છે तो प्रश्न शब्द वत्ता डीड वत्ता कर्ता वत्ता क्रियापद टू गुरुमुरु अथवा बेस फॉर्म ऑफ द वर्ब ये आपने फॉर्म्युला गया बदे सीखी गेला सादा भूतकाळ सीखती वखते तो એનો જ આપણે ઉપયોગ કરવાનો અહીંયા તો હું જવાબમાં શું લખી why did you go there yesterday તમે ત્યાં ગઈ કાલે શા માટે ગયા why did you go there yesterday तो फ्रेंड्स આ રીતે તમે પ્રેક્ટિસ ઘરે પણ ચાલુ રાખો સાદો ભૂતકાળ બહુ સિમ્પલ છે એમાં નકાર વાક્યમાં અને પ્રત્યય વાક્યમાં બે ખાલી જગ્યા પૂરવાની આવે તો એક ખાલી જગ્યામાં આપણે did લખવાનું બીજામાં ક્રિયાપદ to વગેરે બોલો બરોબર મિત્રો પણ એક વસ્તુ ખાસ યાદ રાખો કે જ્યારે કૌંસમાં be આપેલું હોય અથવા have આવતું હોય અને સાદા ભૂતકાળની વાક્ય પૂછાય કે તમારે જવાબ લખવો પડે તો એક વખતે ફક્ત एक જ ખાલી જગ્યા છે બી અને હેવ સિવાયના બધા જે એક્શન વર્બ છે એના માટે બે ખાલી જગ્યા આવે પ્રસ્તાવમાં અને નકારમાં તો પેલી જ્યારે એક ખાલી જગ્યા પૂરવાની આવે તો આપણે ફક્ત વોચ કે વેર લખવાનું કા તો હેવ નું ભૂતકાળ હેડ લખી દેવાનું એ ખાસ યાદ રાખજો બી અને હેવ ટુ બી અને ટુ હેવ સિવાયના બધા જ એક્શન વર્બમાં સાદા ભૂતકાળમાં નકાર વાક્ય અને પ્રસ્તાવ વાક્યમાં બે ખાલી જગ્યા પૂરવાની આવે तो एक बार तुम्हारे डीड मुकवानो बीजा बार क्रियापद मोरो तो मित्रों आपने आज वक्त की प्रैक्टिस करी एक प्रकार में घर प्रैक्टिस चालू रखो माने did you enjoy this tutorial friend did you like this video friend तो do like this video and subscribe our channel for more and more updates तो मित्रों आपने बीजा सेशनों मले छे त्यां सुधी रजा आपशो आवजो